આપણે જે અહીં બધા ભેગા થયા છીએ સભાની અંદર, એનો મુખ્ય હેતુ શેનો છે? કલ્યાણ માટે. કલ્યાણ એટલે વ્યસન, વિષય અને પંચ વિષયમાંથી, આ પંચ વિષયોના બંધનમાંથી આશક્તિ. કલ્યાણ એટલે અનાદિ અજ્ઞાન જે આ જીવને વળગ્યું છે એનો નાશ. અને કલ્યાણ એટલે મોહનો ક્ષય. આપણે જે અહમ મમત્વ માયા અને આજે મોહની અંદર આ પડ્યા છીએ, મોહના બંધનોના પાસની અંદર, એનો ક્ષય થવો, એનો નાશ થવો, એનું નામ કલ્યાણ. કલ્યાણ એટલે સ્વભાવોના બંધનમાંથી અને દુઃખોમાંથી મુક્તિ, એનું નામ કલ્યાણ. હવે કલ્યાણ કરવા માટે આપણને આ મનુષ્ય દેહ તો મળ્યો છે, પણ એ કેટલો દુર્લભ છે એ સ્વામીએ વાત કરી. કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય ને, તો એ પ્રાપ્ત કર્યા પછી એવી ને એવી એને સાચવી રાખવી અઘરી છે. 1 કરોડ પાઉન્ડ કમાવા હોય તો 1 કરોડ પાઉન્ડ કમાવા અઘરા છે, પણ એ કમાયા પછી એવા ને એવાય અને સાચવી રાખવા છેક સુધી, એ આનાથી પણ વધારે અઘરું છે. 1 બંગલો બાંધવો અઘરો તો છે, પણ પછી એવી ને એવી સ્થિતિમાં એને કાયમ માટે સાચવી રાખવો ને, એ આનાથી પણ વધારે અઘરું છે. તો આ મનુષ્ય દેહ આપણને મળ્યો તો છે, પણ કેટલા વિલંબને અંતે મળેલો છે. જે અમેરિકનો એની જે ગણતરી કરી એટલે 6000 ટ્રિલિયન ડોલર, પણ 6000 નહીં પણ 100 મિલિયન ટ્રિલિયન ડોલર હોય ને તો પણ મનુષ્ય દેહ બને ખરો, પણ મળદું બને. એને સ્મશાનમાં લઈ જઈને બારવું જ પડે, બીજું કોઈ એની અંદર જીવ આવે નહીં. આ પૃથ્વીની જેટલી સંપત્તિ છે ને, આ પૃથ્વીના પેટાળની અંદર સોનું, રૂપ, હીરા, માણેક, ચાંદી, જેટલા લોકોની પાસે બેંકોની અંદર પૈસા છે ને, જેટલી માલ મિલકત આ પૃથ્વી ઉપર છે, પૃથ્વી ઉપર નહીં પણ સ્વર્ગલોકમાં, ત્રિલોકીમાં, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ, એની અંદર જેટલી સંપત્તિ છે ને, એ બધી સંપત્તિ ભેગી કરો ને તો પણ મનુષ્ય દેહ મળે એવો નથી. અને એ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. ગૌતમ બુદ્ધે એક વખત એના ભિક્ષુકને કહ્યું, હે ભિક્ષુક, આ મનુષ્ય દેહ તને કેટલા વિલંબને અંતે મળ્યો છે તને ખબર છે? તો કે ના. તો કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આ મનુષ્ય દેહ તને મળ્યો છે, પણ કે જે મનુષ્ય દેહ એ જે તને મળ્યો એ કેટલા દુઃખોને અંતે મળ્યો છે તને ખબર છે? તો કે ના. મનુષ્ય દેહ કેટલા જીવોની અંદર તે કેટલા આંખમાંથી આંસુ પાડ્યા છે એના પછી મળ્યો ખબર છે? તો કે ના. તો કે સાંભળ, 4 મહાસમુદ્ર ભરાય, આ દરિયો છે ને એવા 4 મહાસમુદ્ર ભરાય એટલા ત્યાં આંસુ પાડ્યા છે, કે શું બાકી રાખ્યું છે? તો જો આટલા વિલંબને અંતે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, અને એ મનુષ્ય દેહ તો કલ્યાણને માટે જ મળ્યો છે. બાકી તો ખાવું પીવું તો કૂતરા બિલાડાય ખાય છે, પીવે છે, પણ એનાથી એની વિશેષતા શું છે? પશુય ખાય પીવે છે, એનાથી વિશેષતા શું છે? ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ધંધો રોજગાર ન કરવો એમ નહીં, ધંધો રોજગાર અચૂક કરવો, પ્રમાણિકપણે વ્યવસ્થિત કરવો, પણ સાથે સાથે આ મોક્ષનું કામ છે ને એ સાધી લેવાનું છે. અને મોક્ષનું કામ સાધવા માટે આપણે મનુષ્ય દેહ તો મળ્યો છે, પણ સારી કન્ડિશનમાં આપણે મળ્યો છે, એવો ને એવો છેક સુધી ટકાવી રાખવો ને એ અઘરું છે. એના માટે શરીરનું જ્ઞાન, આખી પૃથ્વી ઉપર જેટલા કંઈ ધંધા ચાલે છે ને એના દરેક ક્ષેત્રના માણસને એનું જ્ઞાન તો છે, પણ આ જે શરીરનું માળખું મળ્યું છે આ 5-6 ફૂટનું, એનું જ એને જ્ઞાન નથી. એ જ આપણી મોટામાં મોટી કમનસીબી છે. તો એ શરીરને ટકાવવા માટે અત્યારે તમે દુનિયાની અંદર ડોક્ટરો જુઓ ને તો ઘણા માણસો એવા છે કે ડોક્ટરોના બિલ પોસાય એવા નથી. તો સાદી સરળ રીત શું છે? હવે મનુષ્ય દેહ મળ્યો છે, હવે આવો નાવો ટકાવી રાખવો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, તો એના માટે ઉત્તમ ઇલાજ શું છે? આહાર એ જ ઔષધ. મોટામાં મોટી દવા જો કોઈ હોય ને તો ખોરાક છે. એ ખોરાકનો ફેરફાર તમે થોડો કરી નાખો ને તો એ બીમાર પડવાની શક્યતા જ ના રહે, એનું મૂળિયું જ કપાઈ જાય બીમારીનું. એટલે મૂળ આ વસ્તુ આજ ધારો કે, અને બીમારમાં ઘણા માણસોને શું થાય છે કે ધારો કે કોઈ તમે કોઈ બારગામ ગયા અને કોઈ સગુવાલું હોય એને કહે કે તમે એમ કરો ને, આ વખતે મારે ત્યાં આવો ને તો 15 દિવસ તમે રહેજો, આગ્રહ કરીને આવ્યા બી ખરા, અને તમે એને આગ્રહ કરીને રાખ્યા અને એની સ્વાસ્થા બધી કરી, એની સરભરા કરી બધી, અને રાજી થઈને તમે 5 દિવસ વધારે કહેવાનું રોકાવાનું કહેશો તો રોકાશે કે નહીં? રોકાશે. પણ ફરી વખતે જયારે તમે આમંત્રણ આપ્યું ને ધારો કે તમારે ત્યાં આવ્યા અને ઘરના બધા જ માણસો મોડું ચડાવે અને એને કઈ રિસ્પોન્સ ના આપે તો પેલો શું કે
તમે તો મને 15 દિવસ રહેવાનું આમંત્રણ આપ્યું હતું ને આ વખતે, પણ હવે મારે તો છે ને અવાય એવું નતું ને, તો પણ હું ના છૂટકી આવ્યો આ વખતે. એટલે એમ કરે જો તમે મને રજા આપો દયા કરીને તો હું અહીંથી જવું, એનું કારણ કે મારે બીજે જવાનું, એમ કરીને માણસ છટકે. એનું કારણ કે એને રિસ્પોન્સ મળ્યો નથી. તો રોગ શરીરની અંદર જે આવે છે એને રોગને જો કોઈ રિસ્પોન્સ ના મળે ને તો રોગ રહે ક્યાંથી? આ માળખાની અંદર રોગ રહે જ નહીં. તો રોગને રિસ્પોન્સ નહીં આપવું, એનું નામ ચરી. એ ચરી તમે પાડો તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. એક વખતે ચરક ભગવાનને ત્યાં ભાવી વૈદો કે જેને વૈદકનું જ્ઞાન મેળવવું હતું એવા વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યાં આગળ. અને વિદ્યાર્થીઓ જાણે ભણી રહ્યા ત્યારે ચરકે એક મોટી સભા ભરી અને આજુબાજુના ગામના ને બધા માણસોને બોલાવ્યા. બોલાવ્યા એટલું નહીં પણ એને જે વિદ્યા માણસો બધા ભાવિ વિદ્યાર્થીઓને શીખવાડેલી ને એ વિદ્યા એને જગજાહેર કરી દીધી ત્યાં આગળ. બધું જ કે આનું આમ થાય, આનું આમ થાય, બધું જાહેર કરી દીધું. પેલા ભાવિ વૈદો રડવા માંડ્યા બધા. હવે એક બાજુ આનંદ છે, વિદાય સમારંભ છે, એક બાજુ પાછા રડવા બી મંડી પડ્યા. તો પેલા ચરક ઋષિ ચરક ભગવાન કે તમે રડો છો કેમ? તકે રડીએ નહીં તો શું કરીએ, કે છે તમે અમારા હાથ પગ કાપી લીધા, કે છે આ જાહેર કરી દીધું. અરે જાહેર ભલે કર્યું, કે છે આ પૃથ્વી ઉપર કોઈ પાડવા વાળા જ નહીં મળે, કે છે એટલે તમે ચિંતા કરશો નહીં, તમારું તો કે ચાલવાનું જ છે, કે છે તમારો ધંધો કોઈ દિવસ બંધ જ નહીં, પણ મંદી આવશે જ નહીં કે છે એની અંદર. તો જો અત્યારે વર્તમાન કાળે તમે જુઓ ડોક્ટરોની મંદી છે, ધંધામાં મંદી આવશે પણ ડોક્ટરની મંદી છે? મંદી છે જ નહીં ડોક્ટરોને. તો એ બને ત્યાં સુધી આપણે ડોક્ટર પાસે જવાનો પ્રશ્ન જ ઉભો ના થાય ને, એ અગત્યની વસ્તુ છે. આપણું આ જે શરીરનું માળખું છે ને આખું આ 6 ફૂટનું, એ 3 વસ્તુ ઉપર આધારિત છે, વાત, પિત્ત ને કફ. દુનિયા માત્રનો રોગ લાવો, કોઈ નવો હોય, જૂનો હોય, ગમે તે હોય, આ 3ના પેટાની અંદર, 3ની અંદર જ આવે. કફના 20 રોગ છે, પિત્તના 40 રોગ છે અને વાયુના 80 રોગ છે. હવે આટલાની અંદર જ આ બધા રોગ રમે છે શરીરના અંદર. હવે વાયુનો કહી દીધો કે વાયુના 80 રોગ છે, પણ ચરકની અંદર, ચરક સંહિતાની અંદર અને જ્ઞાન ભંજરીની અંદર એવું વર્ણન કરેલું છે કે આ પૃથ્વી ઉપરથી તમે ગાડામાં ગાડો માણસ સુધી લાવો. એટલે છેલ્લી કક્ષાનો ગાડો થયો, એને તો દોડે જ બાંધી રાખવો પડે, એવો ગાડો થયો ને માણસ છેલ્લી કક્ષાનો, એ ગાડામાં ગાડો માણસ શોધી લાવો. એમાં પાછો તોફાનીમાં તોફાની, એટલે છેલ્લી કક્ષાનો તોફાની, એને તો સાંકળે બાંધવો જ પડે, છૂટકો જ નહીં, બહાર તો રખાય જ નહીં એને. નહીં તો પેલા વાંદરા કુદાકૂદને ધમાધમ કરે, એવી ધમાધમ કરે, એને રખાય જ નહીં કોઈ પણ સંજોગમાં. એ તો કે જે એના કરતા પણ શરીરની અંદર વધારે તોફાન વાયુ મચાવે છે. કે આ જે 80 રોગ જે કયા ને, હાર્ટની તકલીફ છે, આ જોઈન્ટ પકડાય, આ થયું, તે થયું, એ બધા વાયુના પેટાની અંદર આવે. ડાયાબિટીસ છે, એ કફના પેટાનો રોગ છે. હવે મૂળ વસ્તુ આપણે શું છે કે આપણે ખાઈએ છે ને, પણ મોટા ભાગના અત્યારે વર્તમાન કાળે આ પૃથ્વી ઉપર બેઠાડું જીવનવાળા વધારે છે. અને બેઠાડું જીવન જેને છે, તો નિષેધ નથી કરતો, બેઠાડું જીવન જેને છે ને, એને કોઈ પણ પ્રકારના લોટની આઈટમ જો બિલકુલ બંધ કરી દે ને તો એને રોગ થવાની શક્યતા જ નથી. પણ બેઠાડું જીવનવાળા મારવાળા શું કરે, આજે આ બનાવજો ને આજે આ બનાવજો ને આજે આ બનાવજો, એમ જ પછી એ ખોરાક જ મત લાવે છે. એટલે હું જે લોટનો નિષેધ નથી કરતો, લોટની કોઈ પણ આઈટમ જો બેઠાડું જીવનવાળો બંધ કરી દે ને તો એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય ને, લાઈફ ટાઈમ જવાબદારી મારી, કોઈ એને પ્રશ્ન જ નહીં થાય. સારું, પણ લોટ ખરાબ નથી, આપણે એને લાયક નથી. એનું કારણ કે આપણું જીવન બેઠાડું છે. ઇન્ડિયાની અંદર તમે મજૂર જુઓ, આખો દિવસ લારી ખેંચે છે, એને મળે છે શું? સૂકો રોટલો, સવારનો બનાવેલો હોય કે રાતનો બનાવેલો હોય, એ રોટલો એને મળે છે, મરચું. અને આપણે તો પાણી, પેલું જ્યુસ લઈએ કે છાસ લઈએ, એને તો પાણીનો પેલો કોળીઓ મોઢામાં નાખે ને ચાવીને, એને ધક્કો મારવા માટે પાણી ઢોચકી ભરીને પાણી જ રાખે ભેગી, એને બીજું શું મળે છે? તેમ છતાં તમારા કરતા એ તંદુરસ્ત કેમ છે? તંદુરસ્ત છે એનું કારણ એટલું જ કે એ માણસ મહેનત કરે છે. તો જો તમે લોટ ખાઓ એ ખરાબ નથી, પણ મહેનત કરો, મહેનત છે નહીં તમારી પાસે, એના અભાવને કારણે. હવે એ તો ગરીબ માણસ તો સાદું જ ખાય છે, એને તો સારું મળતું નથી,
છતાં દવાખાનામાં સંખ્યા એની નહીં હોય, દવાખાનામાં સંખ્યા આપણી જશે. એનું કારણ આપણને સમજાતું નથી કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં, એનું આપણને જ્ઞાન જ નથી. દુનિયાના ચાર ડોક્ટરો થઈ ગયા મહાન, એમાં એક વિલિયમ ઓસ્લાડ કરીને હતો. એણે એમ કહ્યું કે આપણે જે કંઈ ખાઈએ છીએ ને એના ત્રીજા ભાગ ઉપર જીવીએ છીએ અને બે ભાગ ઉપર ડોક્ટરો જીવે. આ એનું સ્ટેટમેન્ટ છે. બીજો એક હતો ડોક્ટર રશ, એણે એમ કહ્યું કે આ પૃથ્વી ઉપર એક પણ ડોક્ટર ના હોય, એક પણ વૈદ ના હોય, એક પણ દવાવાળો ના હોય તો રોગની સંખ્યા ઘટી જાય, રોગીઓની સંખ્યા જ ઘટી જાય, રોગી જોવા જ ના મળે તમને. જાજા આ જો ટોપ લેવલના ડોક્ટરો છે ને, એનું સ્ટેટમેન્ટ છે આ. પછી બીજો એક ડોક્ટર થઈ ગયો, બીજા ડોક્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ માનવ શરીરના વિશે અમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. એવા માણસ, એવા આ માનવ શરીરની અંદર અમે એવી દવા દાખલ કરીએ છીએ કે દવાનું અમને જ્ઞાન જ નથી. જો આ ટોપ લેવલના ડોક્ટરનું ફરી રિપીટ કરું છું, આ માનવ શરીર વિશે જે અમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, એવા માણસ, એવા માનવ શરીરની અંદર અમે એવી દવા દાખલ કરીએ છીએ કે અમને દવાનું કોઈ જ્ઞાન જ નથી. તમારે જો ટ્રાય કરવો હોય ને તો એક ડોક્ટર પાસે તમે જાઓ, કઈક રોગ થયો હોય ને જાઓ, એ નિદાન કરે ને તમને દવા આપે ને, પછી એ દવા ઘેર રાખીને બીજા ડોક્ટર પાસે જાઓ, પાંચ જણ પાસે તો પાંચેવની દવા જુદી હશે. અખતરા જ કરે છે મારા વાલા આ લોકો. એનું કારણ કે આ દેહ અખતરા કરવા માટે જ એમને મળ્યો છે. એને તો એક જ નિશાન હોય છે કે પેલા ડોનેશન આપી આપીને જે ખર્ચા કરીને ભણ્યા ને, એ કેમ કરીને એક વર્ષની અંદર પૂરા થઈ જાય. આ જ એમની દાનત હોય છે ડોક્ટરોની. એનું કારણ કે માનવ સેવા જેવી તો ભાવના રહી જ નથી એ લોકોને. એટલે હવે આપણે આપણું શરીર સાચવવું હોય ને તો આપણે જ હવે જાગૃત થવું પડશે. ડોક્ટરો ઉપર આધાર રાખ્યો ને તો ગયા આપણે. એનું કારણ કે આને પાછી સિન્ડિકેટ કેવી હોય, તમે આજે ઓહો તમને આ તકલીફ છે, જાઓ આપણે MRI કરાવી આવો, આ ફલાણો ટેસ્ટ કરાવી આવો, આ કરાવી આવો, તે જેની પાસે જાઓ એમાં એનું કમિશન લાગે ત્યાં આગળ. એટલે આ એક મુશ્કેલી છે. એટલે ગરીબ માણસો જે બિચારા હોય ને એને આ તકલીફ, પણ તો ગરીબ માણસોમાં રોગની સંખ્યા ઓછી છે. એનું કારણ કે એ સાદો જ ખોરાક ખાય છે, એને ઝાઝું મળતું નથી. અને બીજું ગરીબ માણસો છે, એને પૂરું કરવા માટે મહેનત તો કરવી પડે છે ને, એટલે જે ખાય છે પચે છે ને ભગવાનની દયાથી. એટલે ગરીબ માણસો ઉપર ભગવાનની મોટી કૃપા છે કે એને સામાન્ય જ ખોરાક મળે છે. પણ શિક્ષા આપણને, જે પૈસાવાળા આપણે માણસો છે, શિક્ષા એને જ છે. એનું કારણ કે આપણે સારું સારું ખાવાની ના નથી, ખાવું જોઈએ, બધું બરાબર છે. આપણે ભગવાને આપ્યું છે કે આપણે કઈ કોઈની ચોરી કરીને કે ઉઠાવીને લાવ્યા નથી. ભગવાને આપણે આપણી રીતે આપણા મોભા પ્રમાણે રહેવું જોઈએ, કોઈ મહેમાને એને સાચવા જોઈએ. પણ જો મહેનત નથી ને એના માટે આ પ્રશ્ન છે. તો મહેનત હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે મૂળ વસ્તુ છે કે આ લોટ આપણે ખાવો ના જોઈએ. અને આ જે પીઝા છે ને, એ પીઝા તો મોત લાવવા જ બેઠા છે, પણ લોકોને પીઝા જ વધારે ગમે છે. પીઝા એ મેદો છે ને, મેદો તો પચતો જ નથી કોઈ સંજોગોમાં. કોઈ એમ કહે ને કે મેદો પચે છે, વાત ખોટી છે, મેદો પચતો જ નથી. પણ શરીર સારું હોય ને ત્યાં સુધી ખબર ના પડે, પણ એ અંદર આંતરડાની અંદર જમા થતો હોય છે. પછી કે મને કબજિયાત થઈને, મને ઝાડો ઉતરતો નથી, મને આમ થાય છે ને તેમ થાય, એને કારણે મેદાના લીધે. અને આ લોટ બેઠાડું જીવનવાળા જે લોટ ખાય છે ને, એને માટે એને આ પ્રશ્ન થાય. અને બહારના જે પીણા આપણે પીએ છીએ ને, કોકો કોલા ને આ ને તે ને, એ મહાભયંકર વસ્તુ છે. ભાવે ખરી આપણને, પણ ભયંકર વસ્તુ છે. એના કરતા આપણે એક કામ કરવું જોઈએ, પેલું સોડાનું મશીન આવે છે ને ગેસ પૂરવાનું, તો લીંબુનું શરબત બનાવીને એ બાટલામાં નાખીને એની અંદર ગેસ પૂરીને એ પીવો, એ વધારે સારું છે. આ કોકો કોલા કે એ પીવી એના કરતા, એમાં તો ગેસ હોય છે ને, ગેસના લીધે સારું લાગે, પણ એની લીંબુના શરબતની અંદર ગેસ પૂરો ને તો એ ફાયદાકારક થશે. પણ કોકો કોલા મહાભયંકર વસ્તુ છે. ઇન્ડિયાની અંદર તપાસ કરવામાં આવી, લેબોરેટરીની અંદર ટેસ્ટ કર, નાના 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 જંતુ નીકળેલા એની અંદરથી, તો એ શું પરિસ્થિતિ થાય. પછી જે માણસો બજારું ખોરાક ખાય છે ને, આપણા સંપ્રદાયની અંદર બાળ મંડળથી જ શીખવાડવામાં આવે છે કે બજારું ખોરાક ના ખાઓ. અમદાવાદની અંદર હું એક વિસ્તારની અંદર, રાયપુર વિસ્તારની અંદર ગયેલો ને, ત્યાં જોયું સવારમાં મારે એક જણનું કામ હતું, તો જેના ત્યાં મારે જવાનું હતું એની બાજુમાં હોટલ હતી.
एक मोटी साइज नो उंदर पेलो कढ़ायू जे हतुं ने तेलनु एनी अंदर पड़ेलो हतो अने पेलो जेवो आवे ने खोल्यू ने ए उंदर बार काढ़ी अने आम नीचो कपड़ू लईने आम नीचोई ने पछी उंदर बार फेंक्यो ने एनी अंदर एने भजिया तर्या अने ए भजिया माटे त्यां आगर लाइन लागे जो आपड़ी आ मूर्खामी अने केवी प्रकृतिना माणसो छे अमदावाद थी खेड़ा चा पीवा जाए अला भाई घरे चा नथी तारे तो थती आवे ये बुद्धि नु देवाड़ू काढ्यू छे ये कहेवाय के बीजू आवा माणसो हे पैसा नो जो आवो आवो दुरुपयोग करता होय छे माणसो एटले कहेवानो मतलब शू के आपणे आपणा शरीर ने अनुकूल आवे ए रीते आपणे आ खोराक लईए तो कोई पण प्रकार नो वांधो आवे नहीं। अने आजे मैं पीणा नु कह्युं ए तो सदंतर बंद करवा जेवी वस्तु छे। पिझा नो अत्यारे एटलो बधो क्रेज छे पण पिझा तो भयंकर नुकसान करता छे एटले पिझा तो खावा ज ना जोईए। बीजू कहे घना ने एम प्रॉब्लम थाय के यार मने खाधेलू पचतु नथी तो जेने खाधेलू नथी पचतु एने आयुर्वेद नी अंदर एने एक खोराक एवो छे ने मंड कहेवामां आवे छे। मंड मंड एटले आपणे जे भात रांधीए ने ए छास नी अंदर खदखद आवीने रांधवानो छास मां एनी अंदर जीरू नाखवानुं अने सींधव मीठू अने मरी थोड़ा नाखवाना ए तमे खाओ तो धीरे 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 करी अने तमारी पाचन शक्ति तेज थाय। पर डॉक्टर पासे आ पाचन शक्ति तेज करवानो कोई इलाज नथी। ए तो तमने आ टेस्ट ज करावे के तमने कदाच कोलाइटिस हशे ने आम हशे ने त्याम हशे ने करी अने 10-15 हजार ना खाड़ा में उतारी दे। आ धंधो छे। पण आ मंड खावानो जो कोई चालू करे तो एने पाचन शक्ति जेने बिलकुल खलास थई गई छे ने ए तेज थशे। बीजू के मग एवी वस्तु छे के लगभग मोटा भागना ने खोरवाई गयेलू छे पर कच्छीओ जे छे ने ए मगनी खीचड़ी खाए तो जो मेहनत कर। मगनी खीचड़ी में आपणे जे चरोतरनी अंदर खीचड़ी बनावामां आवे छे ने ए रीत खोटी छे। खोटी छे एवुं नथी कहेतो, रीत साची छे, सारी छे। पर कच्छी खीचड़ी जे होय ने त्रण भाग मग, मगनी दाळ त्रण भाग अने एक भाग चोखा, ए लोको डब्बानी अंदर मगनी दाळ छे ने 3 किलो मगनी दाळ होय तो 1 किलो चोखा ए मिक्स करीने ज राखे अने ढीली खीचड़ी बनावे अने एनी अंदर घी नाखे अने छास साथे लेने तमे बीजू खावानुं भूली जाओ एवी सरस खीचड़ी तमने लागे खीचड़ी। हवे ए खोराक खोरवाई गयो अने कहेवाय छे के मग लावे पग, जेने पग नथी चालता ने एने मग खाईने कायम माटे एना पग चालता थई जाय। पेला लाकड़ीना टेके के बे जणा पेला जणे नगर यात्रा निकळी अने बे बाजूथी बे पकड़ीने लई जाय एवुं एने ना थाय। ये तो नाटक जेवू थई गयुं, बे बाजूथी बे पकड़ीने उठावीने लई जाय ने। पण जो आ मग खावानी टेव राखे तो एने आ प्रश्न ना थाय। बीजू आ नाना नाना बाळको छे ने एने जो भात खवडावे ने तो भात बुद्धिवर्धक छे, अतिशय बुद्धिशाळी थाय बाळक। एटले नाना बाळकने भात खवडावानी खास टेव पाड़वी। जो जे भात खावा वाला प्रदेशो छे ए बधा बुद्धिवाळा माणसो छे ने। अने तमे पंजाबनी अंदर जुओ पेला घऊं खावा वाला छे तो बुद्धिना लठ छे છે ને। અને તમે એનાલિસિસ કરો કે ભાત ખાવા વાળા બુદ્ધિશાળી છે, બુદ્ધિ ભાત છે ને બુદ્ધિવર્ધક છે ભાત। એટલે છોકરાને ભણતા છોકરાને તો ભાત ખાસ ખવડાવવો જોઈએ, અચૂક ખવડાવવો જોઈએ। બીજું કે આ મગની તો વાત થઈ, હવે દહીં ઘણાને છે ને વાડકા ભરી ભરીને દહીં ખાવાની ટેવ હોય। દહીં ખાવું સારું પણ છે અને એના ફાયદા ઘણા છે પાછા। દહીં ખાવા વાળાને કૂતરું ના કરડે મોટો ફાયદો થયો, દહીં ખાવા વાળાને ત્યાં ચોરી ના થાય એ પાછો મોટો બીજો ફાયદો, અને દહીં ખાવા વાળાના વાળ ધોરા ના થાય એ ત્રીજો ફાયદો થયો। એટલે એનો અર્થ એ થયો કે આખી રાત ઠું ઠું કરે એટલે એને ત્યાં ચોરી ના થાય, લાકડીના ટેકે એને ચાલવાનો વારો આવે એટલે કૂતરું નજીક ના આવે, અને વાળ ધોળા થાય તે પહેલા તો ઉપડી જાય। આ એના ફાયદા છે। દહીં દહીં જેને વધારે ખાવાની ટેવ છે ને એ આ ધ્યાન રાખજો, અને એને કફય થશે ને બધું થશે। દહીં ખાવા વાળાને કફય થશે ને બધું થશે, અને એને ડાયાબિટીસ બી થશે એને લાભે। એનું કારણ કે ડાયાબિટીસ છે ને કફના પેટાનો રોગ છે, કફની અંડર આવે છે। ડાયાબિટીસ વાળાને કફ હોય જ। ઘણા કંઈક મને ઉધરસ નથી, ગળું નથી પકડાયું ને તો કફ ક્યાંથી હોય? અરે કફના તો શરીરની અંદર થર જામેલા હોય છે, એનું કારણ કે એની ઉપર તો આધાર છે વાતપીત ને કફ ઉપર। કફ વધે તો રોગ, ઘટે તો રોગ, પિત્ત વધે તો રોગ, ઘટે તો રોગ,
वायु वधे तो रोग ने घटे तो पण रोग, पण एने बेलेंस रहे ने तो आ रोगनी संख्या घटे। एटले अने दही धारो के कोई ने खावू पण होय, बहु रशिया होय एने एम के मारे दही वगर नहीं चाले, तो एने एम करवू के दही ने पेलू ब्लाइंडर मशीन आवे छे ने, मशीन थी 10 मिनिट वलो पानी नाख्या वगर वलो होय ने, एने अने ए दही नु पछी जे मंथन थई गयु ने, मंथन थया पछी एना गुणधर्म बदलाई गया, ये बळवर्धक थई गयु, बळवाळु थयु। जो पंजाबनी अंदर लस्सी पीवे छे ए लस्सी वधारे वलोवे छे ए लोको, एटले बळवाळा छे ए लोको, ताकतवाळा छे। बुद्धि ना भले लठ ले, 12 वागे भले एनी बुद्धि बदलाती होय, 12 वागे डिसीजन बधा ऊंधा ज ले पंजाबी, पण ताकतवाळा छे ए आ लस्सी नो प्रताप। ત્યાં મહેમાન જાય ને તો લસ્સી નો લોટો ધરતા હોય છે લોકો, એટલે લસ્સી એ પાછી બળવર્ધક છે, પાણી નાખ્યા વગર તમે લો તો, પણ વસ્તુ એક જ ધ્યાન રાખવાની કે એને જેટલી બને એટલી વધારે વલવો, એ ફાયદાકારક છે। અને છાશ બનાવો ને એમાં પાણી નાખો, પાતળી છાશ પીવો એનો વાંધો નથી, પણ જેટલી બને એટલી મેક્સિમમ વધારે વલવો એને, અને એની અંદર પેલું મીઠું નહીં નાખો, પણ સિંધાલુણ વાપરો, સિંધવ મીઠું, જીરું નાખો, સિંધવ મીઠું નાખો। અને તમારે ઓર ટેસ્ટી બનાવી હોય છાશને તો ફુદીનાનો જે પાવડર આવે ને, એ ફુદીનાનો પાવડર 1 ગ્લાસ હોય ને એની અંદર 1 ટેબલ સ્પૂન નાખી દો અને હલાવો એને, એ જયારે પેલું વલોવો ને ત્યારે જ નાખી દો, એ પ્રમાણે ધારો કે 4 કે 5 ગ્લાસ બનાવતા હોય તો 5 ગ્લાસમાં 3-4 ચમચી નાખી દો અને પછી એને વલોવો, અને એની અંદર થોડું સિંધાલુણ નાખ્યું હોય, જો એનો ટેસ્ટ પણ લાગશે એનો, અને ચપટી મરી નાખી દો કદાચ, તો એ છે ને ફાયદાકારક થશે, અને છાશથી નાના નાના રોગો જે થાય ને એ બળી જાય, એ થતા નથી। કદાચ કોઈને પરિસ્થિતિ સારી ના હોય ને તો શાક ખાવાનું ના મળે તો કાંઈ વાંધો નહીં, કાંઈ જરૂર નથી એની, શાક નહીં ખાવ તોય કાંઈ જરૂર નથી એની, બિલકુલ નહીં ખાવ ને તોય કોઈ જરૂર નથી। આ ગરીબ માણસો ક્યાં શાક ખાય છે, આ મજૂર જે હું મજૂરની વાત કરી, ક્યાં શાક ખાય છે, તોય તમે જુઓ દોડાદોડ 5 મણની ગુણી લઈ અને 3જે માળ ચડે છે ને, તો ખાય છે શું એ, તમે તો મિષ્ટા નહીં ખાવ ને બધું ખાવ, એ શું ખાય, રોટલો મરચું અને પાણી, તોય 3જે માળ ચડાવે, અને આપણે 5 કિલો વજન લઈને અહીંથી બહાર ગાડી ઉભી ત્યાં સુધી જઈએ તો 4 દિવસ સુધી આ દુખે આપણને કાંડું, એવી આપણી પરિસ્થિતિ, એ પરિસ્થિતિનું કારણ બેઠાડું જીવન। એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। ઇન્ડિયાની અંદર તો એવું ષડયંત્ર બી ચાલે છે કે યુપીની અંદરથી ગુજરાતની અંદર પેંડા આવે છે, એ પેંડા એ લોકો એવા પદાર્થો એની અંદર વાપરે છે ને, યુરિયા નાખે છે એની અંદર, અને માવા જેવું કંઈક બનાવે છે ને એની અંદરથી પેંડા બનાવે છે, એવા ટેસ્ટી લાગે કે તમે બીજા પેંડા ભૂલી જાઓ, પણ એ ષડયંત્ર પકડાયું, એ મહાભયંકર વસ્તુ છે। તો આ બજારું વસ્તુ નહીં ખાવી, એ તો જો આપણને સ્વામિનારાયણના સત્સંગીઓને પહેલેથી જ આ નિષેધ કરવામાં આવે છે, બાળમંડળથી જ ગળથૂથીમાંથી જ નાખવામાં આવે છે, તો આ બધી તકલીફોમાંથી આપણે બચી જઈએ। બહારે તો દાવા નળ સળગ્યો છે, લોકો પૈસા પાછળ જ પડ્યા છે બહારે, એટલે કેમ કરીને પૈસા કમાવા, કેમ કરીને જે મટીરિયલ બનાવીએ સસ્તું પડે એની પાછળ જ એ લોકો પડ્યા છે। એટલે આપણે સ્વામિનારાયણના સત્સંગી જે હોય, અથવા તો સ્વામિનારાયણના બિન સત્સંગી પણ હોય ને, આપણા ઓળખીતા પારખીતા અને આપણું માને એવા હોય, તો એને તો આ ખાસ નિષેધ કરવો, પેંડા છે, કોકોકોલા છે, બહારની તમામ વસ્તુ બનાવી હોય તો તમે ઘરે બનાવીને ખાઓ એની ના, પણ બહારની તમામ વસ્તુઓ બંધ કરાવી દેવી જોઈએ। હવે ઘણા રોગો આપણને થતા હોય છે ને, એ આપણને જે આપણે સુઈ જઈએ છે ને, એ સુવાની દિશા ખબર નથી હોતી ખરી રીતે। જે માણસને વ્યવસ્થિત રીતે તંદુરસ્ત જીવન જીવવું હોય, એણે પૂર્વ દિશા તરફ માથું રાખવું જોઈએ। ધારો કે પૂર્વ દિશા આ પૂર્વ દિશા છે, તો આપણે પૂજા કરવા બેસીએ છીએ ને આ દિશામાં, તો એ દિશામાં આપણું માથું રહેવું જોઈએ, અને બીજું દક્ષિણ દિશાની અંદર માથું હોવું જોઈએ આપણું, કઈ પૂર્વ અને દક્ષિણ બે દિશામાં માથું તમે રાખીને સુવો તો રોગની સંખ્યા લગભગ થોડી ઘણી ઘટી જાય, આ એક શાસ્ત્રોક્ત છે। અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા કોઈ દિવસ માથું રાખીને સુવું નહીં, ભૂલે ચૂકે નહીં। એટલે જેના ઘરની અંદર આ વ્યવસ્થા ના હોય તો આ પ્રમાણે ગોઠવણી કરી દેજો, પૂર્વ દિશા એટલે જે દિશામાં સૂર્ય ઉગે છે એ તરફ આપણું માથું હોવું જોઈએ, સૂર્ય આ બાજુ ઉગતો હોય તો માથું આપણું આ બાજુ, અને પગ એની સામેની દિશામાં પૂર્વ, અને દક્ષિણ દિશા આ દક્ષિણ દિશા હોય તો માથું આ બાજુ રહેવું જોઈએ। આ બે દિશા જ સુવા માટે ઉત્તમમાં ઉત્તમ લેખવામાં આવેલી છે। હવે ઊંઘનો પ્રશ્ન મેં લઈ લીધેલો, પણ તેમ છતાં અત્યારે બધા નવા છે તો લઈ લો। ઊંઘ જેને કોઈ એમ કહે ને કે 8 કલાકની ઊંઘ જોઈએ ને, 12 કલાકની ઊંઘ જોઈએ ને, 9 કલાકની, તદ્દન ખોટી વાત છે ઊંઘની।
ઊંઘ જો માણસને લેવી હતા, બાળકોને જો ટ્રેન કરવા હોય ને, તો ભણવા વાળા બાળકોને ટ્રેન કરવા માટે એક કામ એ કરવું ખાસ, કે ધારો કે બાળક 9 વાગે સુઈ ગયું, તો કોઈ પણ વ્યક્તિ સુએ ને તરત ઊંઘ નથી આવતી. કોઈને આવી બી જાય છે થાક્યા પાક્યા હોય તો, એ વસ્તુ અલગ અપવાદરૂપ છે. પણ આપણે 8 વાગે સૂતા હોય, ધારો કે 9 વાગે સુઈ ગયા માનો, તો 1/2 કલાક પછી જ ઊંઘ આવે છે. પણ 1/2 કલાક કે 20 મિનિટ જેવું તો જાય છે જ. ધારો કે 9 વાગે સૂતા આપણે, એની અંદર 1/2 કલાક હાફ એન અવર એડ કરી દો, 9:30 થયા, એની અંદર 1.5 કલાક ઉમેરો, 9:30માં 1.5 ઉમેરો તો કેટલા થયા 11, 11 ની અંદર 1.5 ઉમેરો કેટલા થયા 12:30, 12:30 વાગે તમે ઉઠો ને તો ઉજાગરો નહીં નડે, 12:30માં 1.5 ઉમેરો, 2માં 1.5 ઉમેરો, 2 ને 3:30 વચ્ચે જો ઉઠો ને તમે તો ઉજાગરો નડશે તમને, અને પેલું તમે 1 વાગે ઉઠ્યા છો ઉજાગરો નહીં નડે. એનું કારણ કે ઊંઘની સાયકલ 1.5 કલાકની છે. જો બધાને અનુભવ હશે કે રાત્રે જયારે સુઈ જાય ને ત્યારે પડખું ફરતા હોય છે, પડખું ફરે ને એ વખતે સાયકલ ઊંઘની પૂરી થતી હોય છે, અને તરત ને તરત પછી જોઈન્ટ થઈ જાય છે. બધાને અનુભવ હશે, અને એ ટાઈમની અંદર જો કોઈ ઉઠી જાય ને તો એને ઉજાગરો ના નડે. ઘણા બધાને આપણે અનુભવ હશે કે પ્લેન પકડવાનું હોય ને એમ થાય કે રાત્રે 3 વાગ્યાનું છે, તો સુઈ જાય, ઊંઘ પણ આવે, પણ એનું નિશાન એક ફિક્સ છે કે મારે 8 વાગે ઉઠવું છે, તો એ 8 વાગે જો ઉઠે છે તો એને ઉજાગરો નથી નડતો, નડે છે. ઘણાને અનુભવ છે કે 2 વાગે ઉઠીને કોઈ ક્યાંક ગઈ બહાર ગયા હોય, કોઈ ઉઠાડ્યા વગર એમ જેમ નેચરલી ઉઠી ગયા હોય તો એને ઉજાગરો નથી નડે, અને ઘણી વખત 5 વાગે સવારમાં ઉઠાડ્યા હોય ને તો એ દિવસે જોકા ખાઈ બેઠા બેઠા અને ઉજાગરો નડતો હોય છે, બનતું હોય છે. એટલે 1.5 કલાકની સાયકલ હોય છે, સાયકલ બ્રેક ના થવી જોઈએ. સાયકલ ધારો કે 3 થી 4:30 સુધીની સાયકલ 4:30 પૂરી થતી હોય તો તમે 4 વાગે ઉઠો ને તો ઉજાગરો નડે, અને પેલો 1 વાગે ઉઠ્યો છે એને ઉજાગરો ના નડે. એટલે બાળકોને ભણવા માટે જે ભણતા હોય ને એને જોવું કે 3 કલાક કે 3 કલાકની ઊંઘ કે 4.5 કલાકની ઊંઘ એમ જો ફિક્સ કરીને પછી એલાર્મ મૂકે ને તો એ ટાઈમ એને ઉઠી જાય, એને જોકા બી નહીં આવે, અને સારું. બીજું કે મધરાત પહેલાની, એટલે રાત્રે 12 વાગ્યા પહેલાની, મધરાત પહેલાની 1 કલાકની ઊંઘ મધરાત પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 વાગ્યા પહેલા તમે સુવો ને, અને તમને જેટલો ધારો કે 10 વાગે સુઈ ગયા, અને 10 થી 12 માં તમને જેટલો આરામ મળે ને, 10 થી 12 માં એટલો આરામ મેળવવા માટે 12 વાગ્યા પછી તમારે 6 કલાક ઊંઘવું પડે. 12 વાગ્યા પછી રાત્રે 12 વાગ્યા પછીથી 6 કલાક ઊંઘો ત્યારે તમને એટલો આરામ મળે. અને એવું કહેવાય છે કે વહેલા ઉઠવા વાળાના કોઈ કામ અધૂરા રહેતા નથી. જો કોઈ વહેલું ઉઠી ગયું હોય કોઈ વખત કામ, બધું આખો દિવસ કામ સ્મૂથલી પતી જાય. પારસીઓ છે ને, પારસીઓ સૂર્યના ઉપાસક હોય, અને એ સૂર્ય ઉગ્યાથી પહેલા પારસીઓમાં બધા જ માણસો ઉઠી જતા હોય, અને સૂર્ય ઉગે ને ત્યારે તો એ બહાર સૂર્યદેવની પૂજા કરવા માટે બહાર આવ્યા હોય, એનું કારણ કે સૂર્યના ઉપાસકો છે. તો જો પારસીઓ તમે જુઓ વહેલા ઉઠવા વાળા છે, બધા મોટી મોટી પોસ્ટો ઉપર છે ને. કોઈ પારસી તમે એમને મજૂરી કરતા કે એવો જોયો કોઈ? હે, ભલે થોડા છે પણ બધા ટોપ લેવલ ઉપર હોય. એટલે આ એક ઊંઘ વિશે અગત્યની વસ્તુ છે, એ લઈ લીધી. હવે એક તો જો કે આની અંદર આયુર્વેદમાં નથી આવતું, પણ છતાં લઈ લઉં છું. કપડા પહેરવા બાબતની અંદર શાસ્ત્ર એમ કહે છે કે સોમવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, મંગળવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી વસ્ત્ર જૂનું થાય છે જલ્દી, અને બુધવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી, બુધવારને દિવસે કે જે માણસો સાહસ કરીને ધનની પ્રાપ્તિ મેળવવાની ઈચ્છાવાળા છે એને બુધવારે નવીન વસ્ત્ર ધારણ કરવું જોઈએ, એ ધનની પ્રાપ્તિ થાય છે. ગુરુવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને શુક્રવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી પ્રિય માણસોનો મેળાપ થાય છે, શનિવારે વસ્ત્ર નવીન ધારણ કરવાથી ચોરી થવાનો સંભવ રહે છે, અરે વસ્ત્ર જૂનું થાય છે, અને રવિવારે વસ્ત્ર નવું ધારણ કરવાથી એના ઘરમાં ચોરીનો સંભવ રહે છે. એટલે આ કપડા પહેરવા વિશે આ થોડી વાત કરી. હવે ઘણા લોકોને દમ હોય છે, દમ શ્વાસ ચડતો હોય છે, એને માટે ઉત્તમમાં ઉત્તમ ઇલાજ છે ગાજરનો જ્યુસ, કેરેટનો જ્યુસ એ પીવે તો એને અમુક ટાઈમ સુધી ચાલુ ને ચાલુ રાખે
तो एने दम छे ने जड़ मूळथी नाबूद थई जाय। एना माटे आनाथी उत्तम दवा कोई एलोपेथी वाला पासे नथी अने बीजी कोई जग्याए नथी दवा। उत्तम उत्तम दवा जो होय तो आ छे। अने बीजू के एवा माणसो रात्रे ज्यारे सूई जाय तारे पाकू केडू होय ने एने सगड़ी सरगावीने कोलसा जे होय ने कोलसा ए सगड़ी नी अंदर कोलसा नाखी अने आखू केडू शेकी नाखवानुं कोलसा उपर। पछी केड़ा ने फोली अने उपर मरीनो भूको भभरावानो अने पछी ए केडू खाय तो रात्रे एने श्वास नहीं चढ़े। એટલે આ દમ માટેનો આ મોટમ મોટો ઈલાજ છે। જેને એક વખત પણ એટેક આવી ગયો છે, હાર્ટ એટેક, મહા ડેન્જર કે ક્યારે ફરી આવે એનું નક્કી નહીં, ગમે ત્યારે ઉપાડી લે, વાવાઝોડાની જેમ વાવાઝોડું ગમે ત્યારે આવે એનું નક્કી નહીં ક્યારે વાવાઝોડું આવે એમ ઉપાડી લે ગમે ત્યારે, પણ જેને એક વખત પણ જેને એટેક આવી ગયો છે એ રોટલી કે ભાખરી ખાય, ભાખરી કે રોટલીનો મેં નિષેધ કરી દીધો છે એનું, કારણ કે એને આ જોખમ, પણ જવની ભાખરી કે જુવારની ખાય ને એનો વાંધો નથી, એને અપવાદ ગણીએ। એની ઉપર તજ ને મધ બે ભેગું, તજનો પાવડર ને મધ ભેગો કરી અને આપણે જામ લગાવતા હોય છે ને બ્રેડ ઉપર, એ રીતે લગાવીને જો ખાવાનું રાખે ને તો એને ફરી એટેક નજીકમાં આવશે જ નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં આવે, આ મારી જવાબદારી ગેરંટી આ। એટેક જોજનો દૂર જશે, કદાચ એનું આયુષ્ય પૂરું થશે ને ત્યારે છેલ્લો એટેક આવશે, ત્યાં સુધી વચમાં નહીં આવે એને। એટલે આ ઉત્તમ બાકી મધ ને તજના તો ઈલાજો બધા ઘણા છે। હવે ઘણાને પ્રશ્ન એમ થશે કદાચ ક્યારું આ સ્વામી જશે ને આ વાત કરી તો પછી, પણ હું મધ ને તજના પ્રયોગો છે ને રોહિતભાઈ ઉપર ને આ જયુરભાઈ ઉપર હું બધા લખીને, જેટલા મધ ને તજના પ્રયોગો છે ને એ બધા હું લખીને મોકલાવીશ। પછી બીજા કોઈ પ્રશ્નો હોય ને એ મને પોતાને ખ્યાલમાં આવે કે આ મેજર આ બધા છે એ હું લખીને મોકલાવીશ, એટલે એમની પાસેથી માહિતી મળી જશે, એટલે કોઈને એવું તકલીફ નહીં થાય કે અરું આપણે સાંભળ્યું નથી, રહી ગયા નામ પ્રશ્ન થશે, એ સોલ્વ થઈ જશે। બીજું કે હું એક એડ્રેસ મેં એમને આપ્યું છે અમદાવાદનું, એક વૈદ્ય છે, દર્શન ચિકિત્સક છે, તમે સામે બેઠા હોય ને તો આમ તમને આમ જોઈને જ નિદાન કરે, બીજા વૈદ્યો આમ નાડીઓ પકડીને નિદાન કરે, બાકી આ જોઈને નિદાન કરે। જ્યારે ડોક્ટરો તમે જાઓ ત્યારે તમને કહેશે શું થાય છે, અલ્યા ભાઈ શું થાય છે તને, તું ડોક્ટર છું, અમે ડોક્ટર છીએ કે તું ડોક્ટર છું, શું થાય છે? એટલે તમે, તમને કહેતા ના આવડતું હોય કે તમને શું થાય છે, તમને થતું હોય કંઈક ને આવે, તમે તો એનું નિરૂપણ ના કરી શકો કે તમને શું થાય છે, એટલે તમે જે પ્રમાણે કોને એના ઉપર દવા આપે, તમને પેલું અહીં લઈને માપે, તમને કાનમાં નાખીને ભૂંગરું અહીંયા આગળ લગાવે રાખે, પણ એ તમે કહો એ પ્રમાણે તમારા કહેવા મુજબ એ દવા આપે તમને, ખાલી તપાસવામાં તમને સંતોષ થાય ને એટલે તપાસે તમને, તમે કયા પછી અને પૂછતો જાય તમને અને માહિતી મેળવીને। પણ આ દર્શન ચિકિત્સક છે, નાડી પકડે નહીં, તમે આમ જુઓ ને એક્સરે ની અંદર જે વસ્તુ ના આવે ને એને પકડાય, એક્સરે નો બાપ કહેવામાં આવે એને, એવો માણસ છે। એનું એડ્રેસ મેં અમે જયુરભાઈને આપ્યું છે, અહીં બેઠેલા ને કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ જેવું લાગે તો એ એડ્રેસ પ્રમાણે એને ફોન કરશે, મારું નામ દઈને રેફરન્સ મારો આપીને નામ કરશે તો એ યોગ્ય સલાહ પણ આપશે, ભલે કદાચ તમારો જવાનો મેળ ના પડ્યો ઇન્ડિયા, અહીં બેઠા હશે અને સલાહ પણ આપશે, મારું નામ દેશે એટલે। અને પછી જ્યારે ઇન્ડિયા કોઈ જાય અહીં બેઠેલામાંથી તો અચૂક એ મળવા જેવી વ્યક્તિ છે, અચૂક એ વ્યક્તિને મળે મળે ને મળે જ, અને પોતાનું નિદાન ત્યાં આગળ એની પાસે કરાવી લે કે એને જિંદગી સુધી શું ખ્યાલ રાખવું, શું ખાવું ને શું પીવું, શું ખ્યાલ રાખવું એને, એ એક એની પાસેથી માર્ગદર્શન મેળવી લે, એટલે મારો રેફરન્સ આપશે। કોઈને પણ કાંઈ પણ મુશ્કેલી હોય તો ગભરાવાની જરૂર નથી, બધી જગ્યાએ બધા સેન્ટરોમાં છે કે ઇસ્ટ આફ્રિકામાં મેં કહેલું છે, અને લોકો ફોન કરે જ છે એને કાયમ અને જવાબ આપે છે, એટલે કોઈને કંઈ એવી મેજર મુશ્કેલી જેવું લાગે ને એમ લાગે કે સ્વામી દાવે નૈરોબી પહોંચી ગયા, બે ફોન કરીશું તો ભેગા થશે કે નહીં થાય, પણ મેં નંબર આપેલો છે, નંબર પ્રમાણે ટાઈમ આપેલો છે એ પ્રમાણે એમને ફોન કરશો તો તમને માર્ગદર્શન આપશે, અને માર્ગદર્શન લીધા પછી એ પ્રમાણે વર્તવું, અને જ્યારે ઇન્ડિયા જવાનું થાય ત્યારે અચૂક એ માણસનો લાભ, આપણે યાત્રા કરવાના જ જતા દૂર સુધી, હે તો આ એક યાત્રા માની લેવાની, એમ માનીને એની મુલાકાત અચૂક લેવી લેવા જેવા પુરુષ છે, અને તમને માર્ગદર્શન મારું નામ દેશો એટલે વ્યવસ્થિત રીતે એનું માર્ગદર્શન પણ આપશે। હવે ઘણાને કદાચ કોઈને પરિસ્થિતિ સારી પણ ના હોય આર્થિક પૈસે ટકે, તો ન્યુયોર્કની અંદર એક ડિપાર્ટમેન્ટની અંદર પ્રયોગ કરવામાં આવેલો છે, પાણી પ્રયોગ જેને કહેવામાં આવે છે, ઘણાને ખબર હશે, નરણા કોઠે સવારની અંદર, સવારમાં નરણા કોઠે 1266 ગ્રામ પાણી
જે માણસ નરણા કોઠે પીવે ને એને આ ડાયાબિટીસ જેવું હશે ને, ડાયાબિટીસ નું તું પછી કહું છું, ડાયાબિટીસ જેવું ડોક્ટરોના નિદાન પ્રમાણેનો ડાયાબિટીસ હશે ને, તો ડાયાબિટીસ એ 2-3 મહિનાની અંદર નીકળી જશે. પણ એક વિશ્વાસ ને હિંમત રાખવાની કે હું આ પાણી પીઉં છું ને, તો પીતી વખતે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા કરતા પાણી પીવું અને કે મહારાજ આજો હું આપને સંભારીના પાણી પીઉં છું, મારો રોગ મટાડો, અચૂક એ રોગ જશે. વિશ્વાસે વાણ ચાલે છે. તમને કોઈ ખલાબ પેલો વાણ ચલાવવા વાળો નવો શીખાવ હોય ને, તમને ખબર પડે કે આ શીખાવજો, તમે જશો ના ભાઈ કેન્સલ કરું, બીજીમાં જઈશ. અને તમને ખબર પડે કે આ પ્લેનમાં જવાનું છે ને, પાયલોટ નવો છે અને પાયલોટને કઈ બરાબર હજુ નોલેજ નથી, એવી તમને કોઈ અંદરખાનેથી બાતમી આપે ને, તો તમે ટિકિટ કેન્સલ કરાવીને બીજામાં જશો. એવું છે. એટલે વિશ્વાસે વાણ ચાલે છે. એટલે વિશ્વાસ રાખીને પાણી પ્રયોગ કરશે અને ઘણા બધા પ્રશ્નો દૂર થઈ જશે. સવારમાં નરણા કોઠે ઉઠીને તરત જ બ્રશય ના કર્યું હોય, પણ આ ઘણાને પ્રશ્ન થાય કે આપણે તો પૂજાનો નિયમ, પણ આ દવા તરીકે વસ્તુ છે તો શું છે કે મેં મોટેરા સંતોને પૂછેલું કે દવા તરીકે હોય ને તો સ્વામીને ધરાવતા હોય ને કે સ્વામી પીવા આમ કરી યાદ કરીને ગટગટાઈ જવું 1266 ગ્રામ પાણી, અને કદાચ એક સાથે ના પીવાય ને તો આજે એક ગ્લાસ, પછી અઠવાડિયા પછી બીજો, એમ કરતા કરતા 4-4.5 ગ્લાસ સુધી 1266 પેલું માપલું આવે છે ને, એ 1266 ગ્રામ માપી લેવું અને જોઈ લેવું કે આટલું થાય છે, એટલું પાણી સવારમાં પીશે ને તો પણ એના ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કબજિયાત જેને કોન્સ્ટિપેશન રહેતું હશે એમાં ફાયદો થશે, ડાયાબિટીસમાં ફાયદો થશે, અપચોનો પ્રશ્ન જેને હશે, અપચો જેને થતો હશે એ અપચાના પ્રશ્નની અંદર પણ એને ફાયદો થશે. બીજું કે મેલેરિયા વર્ષો પહેલા જીવલેણ રોગ ગણાતો, હવે મેલેરિયાનો એક ઉત્તમમાં ઉત્તમ ઇલાજ એવો છે કે આંકડો આવે ને દેશમાં, આંકડો હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચડાવે, એ આંકડો જે આ જે જગ્યાએ ઉગ્યો હોય ને ત્યાં આગળ સ્ટવ લઈને જવાનું. કેમ લઈને જવાનું એનું કારણ બતાવું છું. સ્ટવ લઈને ત્યાં જવાનું અને 400 ગ્રામ દૂધ માપીને જ લઈ જવાનું, 400 ગ્રામ, એથી વધારે સહેજ પણ નહીં, અને એની અંદર જેટલું ગળપણ જોઈએ એટલી ખાંડ નાખી દેવાની અને ઓગાળી નાખવાની અને ધીમા તાપે એ સ્ટવ ચાલુ કરવાનો, અને પછી જે આંકડો હોય ને એની 1.5 ફૂટની સૂટી હોય ને તો પાંદડા છૂટી નાખી અને ટચકો મારીને કાપીને ત્યાં આગળ અંગૂઠો દબાવી દેવો. પાણીથી પહેલા સૂટી ધોઈ નાખવી અને પછી બીજી બાજુથી કાપી અને અંગૂઠો દબાવી અને એક છેડો સીધો જ પેલી તપેલી જે હોય ને એ તપેલીની અંદર મૂકી અને એનાથી એ દૂધ હલાવવાનું. હવે સ્ટવ લઈને જવાનું કારણ એક જ છે કે જ્યાં આગળથી આંકડો કાપ્યો એમાંથી દૂધ નીકળી ના જવું જોઈએ. તમે ધારો કે 50 ફૂટ કે 100 ફૂટ દૂરથી આંકડો કાપીને અહીંયા આગળ લાવ તો દૂધ નીકળી જાય, અને ખરો પ્રયોગ જ દૂધનો છે, આંકડાના દૂધનો પ્રયોગ. હવે તમે એ આંખમાં પડે તો આંખ ફોડી નાખે, એ દૂધ આંખમાં પડે તો આંખ ફૂટી જાય, પણ એ આંકડાથી તમે એ આંકડાની સોટીથી દૂધ હલાવો તો લગભગ 10-12 મિનિટની અંદર દૂધ ફાટીને માવો થઈ જશે. એ માવો જ્યારે મેલેરિયા તમને ન થયેલો હોય ત્યારે, મેલેરિયા થાય ત્યારે નહીં પણ મેલેરિયા ન થયેલો હોય ત્યારે, નરણા કોઠે કાંઈ પણ લીધા વગર સવારમાં પહેલો એ માવો એટલો જ આટલો થાય છે, તમે ખાઈ જાઓ અને પછી 2-3 કલાક સુધી કંઈ ખાવાનું નહીં બીજું, તમને લાઈફ ટાઈમ સુધી મેલેરિયા નહીં થાય, ફરી કાયમ માટે મેલેરિયા તમારા શરીરમાંથી ગયો. અને મેલેરિયાના જે જંતુઓ કે જે કંઈ હોય ને એની આગળ સખત રોગ પ્રતિકારક શક્તિ એની, એટલે મેલેરિયા તમને લાઈફ ટાઈમ સુધી થશે જ નહીં એ લેવાથી. બીજા ઘણાને પાઇલ્સ થાય છે, ડોક્ટર પાસે પાઇલ્સનો કોઈ ઇલાજ નથી, ઇલાજ એક જ છે ઓપરેશન. અને ઓપરેશનની અંદર પણ એક તકલીફ મોટામાં મોટી એ થતી હોય છે કે જે આપણા આંતરડા છે ત્યાં દસ્તની વળી હોય છે અને ત્યાં આગળ જે પાઇલ્સ હોય છે, 99% ડોક્ટરો જ્યારે એ પાઇલ્સ કાઢે ને ત્યારે એ રિંગ જે છે ને કપાઈ જતી હોય છે, એ રિંગ જે ઉપસેલી હોય છે એ કપાઈ જાય છે. એટલે પછી પાઇલ્સના ઓપરેશન કર્યા પછી માણસને ઘડીએ ઘડીએ સંડાસ જવાની તકલીફ ઊભી રહે છે, મોટમ મોટી તકલીફ. અને ઓપરેશન વગર એક જ ઇલાજ છે કે અહીંયા આગળ કોઈ પણ ઇન્ડિયા જાય ને તો બોરસલીના બી લઈ આવે.